बोटाद खाते सानंगपुर रोड अंडर ब्रिज में थोड़ा वरसाद में पानी भराता वाहन चालको परेशान। बोटाद खाते सानंगपुर रोड अंडर ब्रिज करोड़ों रूपया खर्चे बनावामां आवेल छे। आ सानंगपुर रोड नो अंडर ब्रिज एक ज रोड आवेल छे, जे बरवाड़ा अमदावाद छे, त्यांथी रोजना हजारों वाहन पसार थाय छे। तेमज आ अंडर ब्रिज मांथी बोटाद मुकामे खस रोडे आवेल सरकारी कचेरीओमां पण जवानो एक ज रस्तो आवेल छे, त्यारे आ करोड़ो रूपियाना बनावेला अंडर ब्रिजमां थोड़ा वरसादमां ज पाणी भराયા છે અને વાહન ચાલકો તેમજ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો લોકોનું કહેવું છે કે આ અંડર બ્રિજ બનાવવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે, જેના કારણે સરકારનો કરોડો રૂપિયાનો ધુમાડો થઈ ગયો છે। આ બોટાદ મુકામે આવેલ સાળંગપુર અંડર બ્રિજ બનાવવામાં આશરે 7 વર્ષ જેટલો સમય લાગે છે અને 7 વર્ષના સમયગાળામાં લોકો ખૂબ જ પરેશાન થઈ રહેલા હતા, ત્યારે હાલમાં જ ગયા વર્ષે ખુલ્લો મુકાયેલ અંડર બ્રિજ બનતા લોકોને રાહત થઈ હતી, પરંતુ આ અંડર બ્રિજમાં નબળી કામગીરીના કારણે થોડા જ વરસાદમાં પાણી ભરાઈ રહે છે અને અંડર બ્રિજમાંથી પસાર થવું પણ મુશ્કેલ થઈ પડેલ છે। તેથી આ રસ્તેથી પસાર થતા વાહન ચાલકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। આ બાબતે જે તે જવાબદારો સામે પગલાં લેવા પણ માંગ કરવામાં આવી છે। મારું નામ એલડી મકવાણા છે, બોટાદ નગરપાલિકા માજી પ્રમુખ છું। અંડર બ્રિજ બાબત ઇન્ટરવ્યુમાં તો એવું છે કે આ કામ ફક્ત 18 મહિનામાં પૂરું કરવાનું હતું, એની બદલીમાં આ કામને 7 વર્ષ લાગ્યા, 7 વર્ષ લાગ્યા, એમાં પણ કોઈ પણ જાતનો ધંધડો છે નહીં, કોઈ પણ જાતની વ્યવસ્થા જેવું કાંઈ છે નહીં, અને અંડરબ્રિજમાં હજી 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યાં અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું છે। તો 5 થી 7 ઇંચ જેથી વરસાદ પડશે જેથી વરસાદ પડશે ત્યારથી શરૂ થઈ અને દિવાળી સુધી આ અંડરબ્રિજ ભરેલો જ રહેશે। એટલે આ લોકો જે બનાવ્યો છે અંડરબ્રિજ અને એન્જિનિયરો જે છે, કાર્યપાલક ઇજનેરો જે છે, એ લોકોની કોઈ જવાબદારી જ નથી। એને આ પ્લાન બનાવ્યો છે ત્યારે એને ખબર નહીં હોય કે ભાઈ અમે પ્લાન બનાવીએ છીએ તો આ પ્લાનમાં કઈ રીતે થશે, શું થશે, વરસાદનું પાણી ભરાશે, નિકાલ કઈ રીતે કરશું, શું કરશું, આ કાંઈ જોયું જ નહીં હોય। અને એન્જિનિયરો જે છે એ ફક્ત 10% 20% કમિશનિયા છે, આ એન્જિનિયરો જે છે કાર્યપાલક ઇજનેર ઢોલાવાલા, આ ઢોલાવાલાને મેં અંડરબ્રિજનો જે સર્વિસ રોડ છે એ રોડ બનાવવા માટે મેં 5 દિવસનો ટાઈમ માંગ્યો હતો કે તમે 5 દિવસ સુધી રોડ ના બનાવો તો નગરપાલિકાની પાણીની લાઈન નાખી દે, તો પાણીની લાઈન નાખ્યા પછી તમે રોડ બનાવજો, તો કે ના મારે તો આજ રાતમાં જ બનાવી વાળવાનો છે, એને રાતમાં ડામર રોડ બનાવી નાખ્યો અને બીજા દિવસે સવારમાં પાણીની લાઈન નાખી, આ રોડની હાલત અત્યારે બદતર થઈ ગઈ છે, એનો એ જ રોડ તોડી નાખ્યો અને ઓલી હામેની સાઈડમાં રોડનું કશું કર્યું જ નથી, તો ઢોલાવાળાને આ સાઈડમાં જ્યાં પાણીની લાઈન નાખવાની હતી ત્યાં જ રોડની ઉતાવળ હતી। એટલે ઢોલાવાળા આ પોતાના ખર્ચે, સરકારને હું વિનંતી કરું છું કે ઢોલાવાળા આ એના પોતાના પૈસે આ રોડ બનાવી દે, નહીંતર કાયદેસરની આગળની કાર્યવાહી થશે અને એની ઉપર ગુનો પણ દાખલ થશે કે સરકારી મિલકતના નુકસાન કરવા બાબત। ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમે લઈને આવી રહ્યા છીએ A1 આશાપુરા રેસ્ટોરન્ટ। અમારે ત્યાંથી ગુજરાતી પંજાબી ચાઇનીઝ વાનગી મળી રહેશે। તો રાહ શેની જુઓ છો, આજે જ મુલાકાત લો ચટાકેદાર વાનગી માટે। અમારું સરનામું નોંધી લેશો, પહેલા માળે 7 એરો બિલ્ડિંગ, લેવા પટેલ હોસ્પિટલ સામે, મુંદ્રા રોડ, ભુજ, કચ્છ। સંપર્ક નંબર માનસિંહ બી સોનીગરા 9427227279, રતનસિંહ સોનીગરા 9879256289।